નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું. વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર. રાજ્યમાં હીટવેવના પ્રકોપ વચ્ચે ફરી માવઠાની અસર. સુરતમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયું છે, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વિજ્ઞાન પ્રવાહનું મોરબી જિલ્લામાં વધારે પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુરનું બોડેલીમાં આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું સૌથી ઓછું પરિણામ ખાવડામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ આવ્યું છે. રાજ્યના 10 શહેરમાં બુધવારે તાપમાનનો પારો 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાયો હતો. સુરેન્દ્રનગર 41.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આગામી 5 દિવસ ગરમીથી કોઈ જ રાહત મળે તેવી સંભાવના દેખાતી નથી. બીજી તરફ આગામી 11 મેથી 3 દિવસ સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. ગઈકાલે બુધવારે રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો હતો. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરનું તાપમાન 41.1 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટનું તાપમાન 42.4 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. સુરત ખાતે આવકવેરા વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ આ સર્ચ ઓપરેશન ઘણા ખરા અંશે ગુપ્ત રાખવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે સુરત ખાતે હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનના પડઘમ મોરબી સુધી પહોંચ્યા છે અને રાજકોટની ટીમ દ્વારા મોરબી ખાતે આવેલા શિવજ્યોત સિરામિક ખાતે વહેલી સવારથી જ સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. આ અંગે વધુ વિગત માટે જોડાઈ ગયા છે આપણા સંવાદદાતા મારુત. જે મારુત, શું છે સમગ્ર વિગત? સમગ્ર ભારતમાં જ્યારે લોકસભા ચૂંટણીનું એલાન થયું અને જ્યારે તારીખોની જાહેરાત થઈ ત્યારબાદ જે આદર્શ આચાર સંહિતા લાગી ગઈ, તે પછી કોઈ પણ સેન્ટ્રલ એજન્સી, પછી ઇન્કમટેક્સ હોય, જીએસટી હોય, તે સર્ચ અથવા તો સર્વે કરી શકતી નથી. ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજાયું હતું, તે પૂર્ણ પણ થઈ ચૂક્યું છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે સુરત ખાતે આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અનેક પ્રશ્નો ઉભા કરે છે. એટલું જ નહીં, સુરત ખાતેના સર્ચ ઓપરેશનનું જે કનેક્શન છે તે મોરબી ખાતે આવેલી શિવજ્યોત સિરામિક ખાતે પણ ખુલ્યું છે, જેમાં રાજકોટની ટીમ હાલ સર્વે અર્થે પહોંચી છે અને જો કોઈ શંકાસ્પદ દસ્તાવેજો અથવા તો આધાર પુરાવા મળશે તો તે આ સર્વે છે તે સર્ચમાં પણ રૂપાંતરિત થઈ શકે છે. આવકવેરા વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સર્ચ ઓપરેશન જે સુરત ખાતે યોજવામાં આવ્યું, જેની હજી કોઈ પૂરતી માહિતી મળી શકી નથી અને ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો થયા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. પરંતુ સમય જ જણાવશે કે મોરબીની જે શિવજ્યોત સિરામિક ઉપર જે સર્વે હાથ ધરવામાં આવ્યા હતા તે સર્ચમાં રૂપાંતરિત થશે કે કેમ. જી, આભાર મારુત સમગ્ર વિગત બદલ. પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવામાં આવવાના હતા, તેના બદલામાં પરીક્ષામાં ચોરી કરાવવાની અને પાસ કરાવવાની ડીલ થઈ હતી. આખા એક કૌભાંડનો ખુલાસો જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે થયો. આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઈ 5મી તારીખે જિલ્લામાં NET ની એક્ઝામ હતી. આપણે ત્યાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું. આ સેન્ટર ઉપર આપણે બાતમી મળી હતી કે કઈ ગેરરીતિ થવાની શક્યતાઓ છે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારીને સ્થળ ઉપર મોકલ્યા હતા. પોલીસની ટીમને પણ મોકલી હતી કે એ જે કોઈ પણ ગેરરીતિ થવાની શક્યતા હોય તો એને તાત્કાલિક અટકાવી શકાય. આ જ ક્રમમાં ત્યાં મારી ટીમ જે છે, જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ, ત્યાં સ્થળ ઉપર સતત હાજર રહી અને સાંજે એક્ઝામ પૂર્ણ થઈ ગયા એના પછી જ આ લોકો પરત આવ્યા છે. એટલે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થઈ નહોતી. પણ આપણે જે બાતમી મળી હતી એના આધારે તપાસ કરતા ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એના વ્હીકલમાંથી અમુક કેસ પણ મળી આવ્યા અને એના નિવેદનમાં પણ એ વસ્તુ જાહેર થઈ છે કે એ લોકો કઈ ગેરરીતિ કરવાની આ લોકોની તૈયારી હતી. ની સતર્કતાને લીધે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નહોતી અને એક્ઝામ જે છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી. પણ એ પ્રકારના ગેરરીતિના આયોજન સબબ આ કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
રઘુવંશી સમાજના યુવક યુવતીઓને યોગ્ય જીવન સાથી મળી રહે તેવા હેતુથી બજરંગ ગ્રુપ રાજકોટ દ્વારા આગામી તારીખ 12 ને રવિવારના રોજ સાંજે 4-7 વાગે રાધેશ્યામ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર ખાતે નિઃશુલ્ક પ્રથમ પરિચય સમારોહનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે. સમગ્ર આયોજન વિશે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા બજરંગ ગ્રુપના સભ્યોએ પૂરી પાડી હતી. મેસેલ્ફ જતીનભાઈ ભિંડોરા, બજરંગ ગ્રુપ રાજકોટ સંસ્થાનો મેમ્બર. અમારું હાલના તબક્કે જે કાર્ય છે મેરેજ બ્યુરોને લગતું, જે દર રવિવારે વ્યવસાય કેન્દ્ર નિઃશુલ્ક કાર્યરત છે 4-6, પણ એમાં એક કદમ આગળ વધી અને અમે એક પરિચય મેળાનું આયોજન કરેલું છે, જે આ રવિવાર તારીખ 12-5-24 બપોરે 2-7 વાગ્યા સુધી તેનું કાર્ય છે, જે તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવેલું છે. પ્રથમ પરિચય મેળો બજરંગ ગ્રુપ ઓફ રાજકોટ દ્વારા જે આયોજન થયેલું છે, જે તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવેલું છે, અને તે માટેનું સ્થળ નિશ્ચિત કરેલું છે હેમુગઢ વિહોલ, જેનો ટાઈમ 2-7 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે, જેમાં ખાસ કરીને મહાનુભાવોની હાજરી આપણે કહીએ તો પોરબંદર શ્રી કેતનભાઈ ઠક્કર સાહેબ IAS અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી શ્રીની હાજરી રહેશે, જે દીપ પ્રાગટ્ય તરીકેની હાજરી એમની નોંધ લેવામાં આવી છે. આ સિવાય રાજકોટ લોહાણામાં જન પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારુ સાહેબ, ડૉક્ટર સાહેબ શ્રી નિશાનભાઈ ચોટાઈ, જે રાજકોટ લોહાણામાં જન કારોબારી સમિતિના પ્રમુખ છે. આ સિવાય ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર વિવેકભાઈ ખખર હાજર રહેવાના છે, અને સંસ્થાના સંસ્થાપક શ્રી કિશોરભાઈ કારિયા અત્યારે મારી સાથે જોડાયેલા છે અમારી ટીમ જોડે. એમની આગેવાનીમાં કાર્યક્રમની રૂપરેખાઓ આપવામાં આવેલ છે. આ ઉપરાંતમાં વિશેષ સહકાર અને મુખ્ય મહેમાન વિવેકભાઈ ખખર, ડૉક્ટર વિવેકભાઈ ખખરની સાથે પ્રિયોધનભાઈ કક્કડ, જે કામનાથ ગ્રુપ ઓફ કંપનીના MD છે, એવોની પણ હાજરી પરિચય મેળામાં રહેશે. રાજકોટની ધોળકિયા સ્કૂલનું ધોરણ 12 સાયન્સ અને કોમર્સ રિઝલ્ટમાં ગુજરાતમાં ડંકો વાગ્યો છે. બોર્ડનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. ધોળકિયા સ્કૂલમાં ગુજરાતમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી તથા ઉત્તમ પરિણામ સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓએ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરવી જોઈએ, 12 કલાકથી વધુ વાંચન કરવું જોઈએ. વિદ્યાર્થીઓને પરિવારજનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. વાલીઓએ વિદ્યાર્થીને પ્રેશર ન આપવું જોઈએ. જીતુભાઈ ધોળકિયા TRCC ધોળકિયા સ્કૂલ, આજે એમ કહો તો ચાલશે કે એક સાથે 5 પરિણામ ડિક્લેર થયા. 12 સાયન્સ, 12 કોમર્સ, ગુજકેટ, વિજ્ઞાન પ્રવાહ, આમ 5 પરિણામ ડિક્લેર થયા. સૌ પ્રથમ તો હું સરકારશ્રી અને બોર્ડનો આભાર માનીશ કે પહેલીવાર એવું બન્યું છે કે બરાબર ચૂંટણીનો સમય અને આ બાજુ બોર્ડની પરીક્ષા, એ પણ ખરી, અને સાથે સાથે આનંદની વાત એ છે કે છેલ્લા 30 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ પરિણામ વહેલા આવ્યા છે, એટલે આનંદની વાત છે. આજના પરિણામમાં સાયન્સમાં ધોળકિયા સ્કૂલ 120માંથી 120 માર્ક લાવી છે. બોર્ડમાં સાયન્સમાં 99.99 માર્ક છે. ફિઝિક્સમાં 40, કેમેસ્ટ્રીમાં 40, બાયોલોજીમાં, કોમર્સમાં મારે 10 વિદ્યાર્થી સાયન્સ કોમર્સ, તેને મારે 10 વિદ્યાર્થી સમગ્ર ગુજરાતમાં બોર્ડ ફર્સ્ટ આવ્યા છે, એ ખૂબ ગૌરવની વાત છે. 3 વિષયમાં 100-100 માર્ક આવ્યા છે. આ પરિણામમાં આ રિઝલ્ટ લાવવું એ સહેલું નથી, એટલે એ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. સરકાર ખૂબ ખૂબ અભિનંદન. રાજકોટની DO ની ટીમને પણ, DOC રાજકોટમાં જે નવા છે, છતાં એને પોતાની ટીમના સાથે રાખીને ખૂબ સારું મેનેજમેન્ટ કર્યું કે જેથી રાજકોટની પરીક્ષા ખૂબ શાંતિમય રીતે લેવાની. જે વિદ્યાર્થીઓ અત્યારે 11 સાયન્સ કે 11 કોમર્સમાં છે, એને હું જરૂર કહીશ કે તમારું 10માનું રિઝલ્ટ ખૂબ સારું હોય તો ઓકે, પણ તમે મહેનત કરો તો તમે ગમે સ્ટેજે હો ત્યાંથી એક સારા ટોપ પર પહોંચી શકો છો, એટલે હું જરૂર કહીશ. આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સામાન્ય પ્રવાહમાં મોદી સ્કૂલના 47 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 24 વિદ્યાર્થીઓ વિષય પ્રથમ તરીકે ઉત્તીર્ણ થયા હતા. આ હર્ષોલ્લાસની ક્ષણને મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા માણવામાં આવી હતી. એટલું જ નહીં, કોમર્સ વિભાગના પ્રિન્સિપલ સેન્જલિયા સાહેબે પત્રકારો સાથે વાતચીત કરી આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળાના શિક્ષકો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના સાથ અને સહકાર વગર આ ઝળહળતું પરિણામ મેળવવું અશક્ય છે. મારું નામ નિરાલી પારેખ.
અત્યારે 99.75. મહેનત તો ઘણી કરી હતી સ્ટાર્ટિંગના વર્ષ, ટ્વેલ્થ ચાલુ થયું ત્યારથી જ બધું ટીચર્સને બધું કહેવા લાગ્યા હતા કે કેવી રીતે મહેનત કરવી જોઈએ, ઓબ્જેક્ટિવ્સમાં ફોકસ કરવાનું ને એવી રીતે. તો ટેક્સ્ટ બુકને ભગવદ્ ગીતાની જેમ જ વાંચવાનું હતું, તો એવી રીતે ચાલુ જ હતી મહેનત. ટફ તો ના હોય એમ તો, જેમ હર વર્ષે જેમ એક્ઝામ દીધી હોય એવી રીતે, બસ સ્કૂલ બદલાય એક્ઝામ દેવામાં, બાકી ટફ તો કાંઈ ના લાગે. પ્રિપેરેશન તો બસ સ્કૂલવાળા દિવસ રાત દોડાવતા હતા, એક્ઝામ્સ ચાલુ હોય તો પ્રિપેરેશનનું પોઝ તો ક્યારેય આવે જ નહીં, એમ ચાલુ જ હોય કન્ટિન્યુઅસલી. દિનચર્યા તો સવારે સ્કૂલે આવવાનું હોય, એક્ઝામ્સ તો ડેલી, પ્રોબેબલી ડેલી હોય જ, કાં તો વીકલી એક્ઝામ્સ ચાલુ હોય. પછી બપોરે તો સુવાનું થોડુંક હોવું જ હોય, પછી રાત્રે જાગતી હું વાંચવા માટે, પછી સવારે પાછી સ્કૂલ. એવી રીતે મમ્મી પપ્પાએ ફૂલ સપોર્ટ, એમ એવું નહીં કે સવારે જ ઉઠીને ભણવાનું કેવી રીતે, એમને મને જ્યારે ભણવું હોય ત્યારે ભણવા દે. લોકો લાઈક કંઈક બહાર જવાનું હોય તો સમજે લોકો કે મારે એક્ઝામ્સ છે તો ભણવા દે, એવી રીતે કંઈ ડિસ્ટર્બ ન કરે એવી રીતે. ઇરેન પારેખ, અપેક્ષા હતી જ આવી, એની મહેનત જોઈને એવું હતું જ કે ભાઈ એને આવશે જ આટલા પર્સન્ટેજ. અને ખરેખર આમ સ્કૂલનો ને એનો વધારે ફાળો છે અમારા કરતાં, એને જે મહેનત એની જાતે કરેલી છે અને સ્કૂલવાળાએ કરાવેલી છે એનું જ આ પરિણામ છે. અને ખૂબ સારી શરૂઆતથી જે મહેનત એટલી કરતી હતી અને એની રીતે બધી રીતે પોતાની રીતે તૈયારી કરતી હતી, કદાચ ક્યાંય બહાર આવવા જવાનું હોય તો એ વધારે જાગીને કે બીજી કોઈ રીતે પોતે કવર અપ કરી લેતી હતી બધું. મહેનત તો મેન એટલે એ પોતે એટલી સિરિયસ હતી અને જવાબદારી લઈને ભણતી હતી એટલે એના ઉપર એટલી નજર રાખવાની જરૂર નથી પડી અમારે, કે એને ક્યારેય એવું થાય કે જો ઇન્ટરનલમાં કે વીકલી ટેસ્ટમાં ઓછા માર્ક આવે તો પોતાની જાતે એ સબ્જેક્ટ વધારે કરી લેતી હતી. એટલે અમારા તરફથી એની ઉપર એટલું બધું પ્રેશર બી નહોતું ને એટલું ઓબ્ઝર્વેશન બી નહોતું, અને પોતાની એને ટૂંકમાં સેલ્ફ રિયલાઇઝેશન હતું કે આ મારા કેરિયરનું વર્ષ છે તો હું ભણું, ને એને એ પ્રૂવ કરીને બતાવ્યું છે. એને એમ તો એવો કોઈ ડ્રીમ નથી, એનું પોતાનું ડ્રીમ આઈધર યુપીએસસી, જીપીએસસી અથવા તો સાયકોલોજીમાં આગળ વધવાનું છે. એની ઈચ્છા મુજબ જ્યાં જવું હશે ત્યાં એને આગળ વધશે. મારું નામ હર્ષ મહેતા છે. મારે પર્સન્ટાઇજ 99.93% છે. અપેક્ષા તો આટલી તો હતી, પણ સ્કૂલ ફર્સ્ટ થશું એટલું તો નહોતું. સવારે તો અમારે 1:30 વાગ્યા સુધી સ્કૂલ હતી, પછી એમાં જેટલું કવર થઈ જતું એટલે વધારે લો કરવું પડતું. હું પછી 4 થી 6 સીએલા ક્લાસીસમાં જતો એટલે એમનું પણ કરવાનું એટલે પણ સાથે સાથે થઈ જતું બધું. બોર્ડ એક્ઝામ જો તમે મેન્ટલી એટલું સ્ટ્રોંગ રહેશો તો તમને બોર્ડ એક્ઝામ ટફ લઈ લાગે તો તમે સારું કરી શકશો. એમાં સ્કૂલ તો હંમેશા સાથે જ હતી એટલે પેરેન્ટ્સે કોઈ દિવસ બર્ડન નથી આપ્યું એટલે કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યો. હું સીએ કરતો તો સાથે અને હું જૂનમાં એક્ઝામ આપવાનો છું સીએ. રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા આપી હોય તેવી દીકરીઓ માટે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ કરવામાં આવી રહ્યા છે. વેકેશન દરમિયાન દીકરીઓને નિઃશુલ્ક ક્લાસ શરૂ કરવામાં આવશે. પહેલી બેચ સવારે 9:30 થી 11 તથા બીજી બેચ સવારે 11:30 થી બપોરે 1 વાગ્યે રોટરી ગ્રેટર ભવન, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ ખાતે શરૂ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા પ્રતિનિધિઓએ પૂરી પાડી હતી. હું રોટેરિયન ઈશિતા છોટાએ રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરમાંથી આવ્યો છું. અમારો જે લિટરેસીનો પ્રોજેક્ટ છે અને બીજા અન્ય ઘણા પ્રોજેક્ટ્સ છે તો એમાં અમે અલગ અલગ બધા એરિયાઝને કવર કરતા હોઈએ છીએ. હવે આ જે અમારો જે પ્રોજેક્ટ છે અને અમારી બેચીસ જે શરૂ થવા જઈ રહી છે ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસીસ માટેની, એમાં દીકરીઓ છે 10મા અને 12મા ધોરણ પછી એ લોકોને આગળ જોબ માટે જ્યારે પણ જાય છે ત્યારે એ લોકો વાંચી શકે છે, વિચારો છે મગજમાં પણ બોલી નથી શકતા કોન્ફિડન્ટલી, તો એના માટે અમારી ફેકલ્ટીઝ છે, 2 ફેકલ્ટીઝ છે, એમાં 1 હું છું અને અમારા ખાસા બધા મેમ્બર્સના સપોર્ટથી અમે ફ્રી ઓફ ચાર્જીસ આ ક્લાસીસ લઈને આવ્યા છીએ. 2 બેચીસમાં ડિવાઇડ થઈ રહ્યા છે, 9:30 to 11 અને 11:30 to 1. રોટરી ગ્રેટર ભવન કોઠારી નિદાન કેન્દ્રની બાજુમાં, વિદ્યાનગર મેઇન રોડ. 11th of May થી શરૂ થશે મેં જેમ બેચીસ કીધી પ્રમાણે, અને 10th June લાસ્ટ ડેટ હશે એની 1 મંથ માટે. સ્પેસિફિકલી જોવા જઈએ તો ગ્રાન્ટેડ સ્કૂલ જે છે, ગવર્મેન્ટ સ્કૂલ્સ જે છે, અને અમે લોકો આનો કોઈ પણ ચાર્જ લેવાના નથી જે મેં આપને કીધું એ પ્રમાણે. અને આપે એક કીધું કે ડ્યુરેશન અમે લોકો એ 1 મંથનું ફોલો કરશું. દીકરીઓનું જોવા જઈએ તો અમે અત્યારે સોશિયલ મીડિયા પર આ બધું પોસ્ટ કરી દીધું છે, પણ અમારો ફોકસ એવું છે કે અમે અત્યારે માસને તો કવર કરીશું જ, પણ જેન્યુઅનલી જે શીખવા આવવા માગે છે એ ખાસ કરીને આવે તો અમે એક બેચમાં 100 મેક્સિમમ 100 કાં તો એની પર 100+ થોડા જશું. એટલે ઓલરેડી અમારા રજીસ્ટ્રેશન્સ અત્યારે ફૂલ થવા જઈ રહ્યા છે, તો
ઇટ્સ એન અપીલ ટુ ધ સ્ટુડન્ટ્સ હુ આર કીન ટુ લર્ન ઇંગ્લિશ એન્ડ સ્પીક ઇંગ્લિશ કોન્ફિડન્ટલી એન્ડ ધે નીડ ટુ ગ્રૂમ ધેમ સેલ્ફ્સ. તો અમે લોકો પર્સનાલિટી ડેવલપમેન્ટ ઉપર ખાસું બધું આપી રહ્યા છીએ, તો આપ એક નમ્ર અમારી અપીલ છે સ્ટુડન્ટ્સ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટની સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયના ધોરણ 12 સાયન્સ અને કોમર્સમાં ઝળહળતું પરિણામ આવ્યું છે. સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સરસ્વતી શિશુ મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે બધા જે વિદ્યાર્થીઓ છે ને, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન, અને ખાસ સરસ્વતી શિશુ મંદિરની આ બધી બાળાઓ છે નાનપણથી જ, એટલે કે પ્લે હાઉસથી જ અહીંયા કન્ટિન્યુ 12th સુધી અભ્યાસ કરેલ છે. અને અહીંયા આપણે જે સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં કલ્ચર સાથે, એટલે કે આપણા સંસ્કાર સાથેનું શિક્ષણ આપી છીએ, અને એના હિસાબે એ લોકો આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે, અમારા માટે પણ ખૂબ જ ગર્વની વાત છે. દરેક દીકરીઓને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ રિધિ રાવલ છે. સરસ્વતી શિશુ મંદિર વર્ષોથી ઓળખાય છે. છેલ્લા 25 વર્ષથી રણછોડનગરમાં સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યા મંદિર બોર્ડનું ઝળહળતું પરિણામ દર વર્ષે આપે છે. આ વર્ષે પણ બોર્ડનું 100% રિઝલ્ટ કોમર્સ વિભાગમાં આવેલ છે. શાળાના તમામ વિદ્યાર્થીઓ 100% પાસ થયેલ છે. 2 વિદ્યાર્થીઓની એવા છે જેમને BA વિષયમાં 100માંથી 100 આવેલ છે. A1માં A2માં સારા એવા વિદ્યાર્થીઓનું ખૂબ ઝળઝળતું પરિણામ આવેલ છે. સ્કૂલના ફર્સ્ટ છે માટિયા કુમકુમ, જેઓને 99.14 PR સાથે સફળતા મેળવેલ છે. જ્યાં જ્યાં વિદ્યાર્થીઓ અટકતા હતા ત્યારે ત્યારે સ્કૂલે એમને હંમેશા સપોર્ટ કરેલ છે. વર્ષના છેલ્લા 3 મહિનામાં એ લોકો જે વિષયમાં નબળા પડતા હતા એ લોકોને સખત એક્સ્ટ્રા કોચિંગ આપીને પણ એમના દરેક વિષયોની જેટલી ક્વેરી છે એ સોલ્વ કરવામાં આવી હતી. મારું નામ માટિયા કુમકુમ જગદીશભાઈ છે. મારે 12માં 99.14 PR આવેલા છે. હું ધોરણ 8થી સરસ્વતી શિશુ મંદિર શાળામાં અભ્યાસ કરું છું. આ શાળામાં ભણવાની સાથે ઇતર પ્રવૃત્તિમાં પણ ભાગ આપવામાં આવતો હતો, જેથી અમે માઇન્ડ ફ્રેશ કરી શકીએ, અને જેથી બધા શિક્ષકોનો સારો સપોર્ટ હતો, જેથી સારા માર્ક આવ્યા છે. મને ફેમિલીમાંથી ફૂલ સપોર્ટ હતો. ફેમિલીને લીધે જ અહીંયા પહોંચી છું. આ એટલે સ્કૂલેથી જઈને એકવાર રિવિઝન કરી લેતી, અને પછી સવારે આગલા દિવસે જે સ્કૂલમાં ભણાવવાના છે એ ભણી લેતી. એટલે મારે 2 વાર રિવિઝન થઈ જતું. ડેઈલી રિવિઝનથી મારે એમનામ આવી ગયા. અમારી સ્કૂલમાં 7-8 રાઉન્ડ લેવામાં આવ્યા હતા, જેથી અમારી રાઉન્ડની લેખિત પરીક્ષા અને આ બધી પરીક્ષામાં કેમ લખવું, કેમ પ્રેઝન્ટેશન કરવું, બધી માહિતી આમ મળી જતી. એટલે પ્રેક્ટિસથી હે ને વધારે રિઝલ્ટ સારું આવે. આમાં કેટલા સર ટીચર્સે મને માહિતી કરી, જેડી સર, જોશી સર, વિવેક સર, જલ્પેશ સર, બધા સર ટીચરની માહિતી અને એ બધાના માર્ગદર્શનથી હું અહીંયા પહોંચી છું. ઉનાળુ વાવેતરમાં જામનગર પંથકમાં સૌથી સારા તલનું વાવેતર નોંધાયું છે. જામનગરમાં આવેલા હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા તલની આવક શરૂ થઈ ગઈ છે. ગઈકાલે નવા તલની આવક થતાં પ્રથમ વખત હાર તોરા કરી અને તલની આવકને વધારવામાં આવી હતી. ગઈકાલે 40 દાગીના જેટલા તલ આવ્યા હતા અને તલના ભાવ 2,645 રૂપિયા મળ્યા હતા, તેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ કમોસમી વરસાદ પડ્યો ન હોવાથી તલની ગુણવત્તા ખૂબ સારી છે, આથી આગામી સમયમાં પણ ભાવ સારો રહે તેવી વેપારીઓ જણાવી રહ્યા છે. તલના પાકની નવી શરૂઆત ગઈકાલે થઈ ગઈ છે. 40 દાગીના જેવા તલ આવ્યા હતા અને 2,645 રૂપિયામાં વેચાણ છે. ક્વોલિટી સારી આવશે આ વખતે, માથે વરસાદ થયો નથી અને ગયા વખત કરતાં જામનગરમાં વધારે તલનું જ વાવેતર થયું છે. આમ તો ઉનાળુ પાકમાં ગુજરાત આખામાં તલનું જ વાવેતર વધારે થયું છે. મગફળીનું વાવેતર, અડદ, મગ, બીજી વસ્તુ કપાણી છે, તલનું વાવેતર સારું થયું છે અને ઉતારાય લગભગ 8-10-12 મણ જેવા આવે એવું આશા છે અત્યારે. ના પોષણક્ષમ ભાવ કહેવાય, 2,500 ઉપર તલના ભાવ આવે એટલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ કહેવાય. મારા હિસાબે તલનું વાવેતર એમાં એવું છે કે આ ઉનાળુ વાવેતર કરવામાં માથે વરસાદ થતો નથી એટલે સુકારાનો રોગ ઓછો આવે છે એટલે ઉત્પાદન વધારે આવે છે. જનરલી ચોમાસુ સિઝનમાંથી તલનો પાક નીકળી જ ગયો. આમ જે પહેલે વાવેતર થતું ચોમાસુ એ હવે ઉનાળુ થઈ ગયું. ચોમાસામાં વાવેતર ઓછું થાય છે, ઉનાળુમાં જ મોસ્ટ ઓફ વાવેતર થાય. ગુજરાત રાજ્ય સહિત અનેક રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ભાડે કાર રાખીને વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું છે. અમરેલી જિલ્લામાં 70થી વધુ કાર ભાડે રાખીને વેચી નાખતા કાર કૌભાંડીઓનો SEBI પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ જિલ્લા SEBI કાર ભાડે લઈ વેચનાર ગેંગના 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. તે આરોપી પાસેથી કુલ 3,76,00,000 કિંમતની 28 કાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને એક છેતરપિંડી કરનાર ગેંગને પકડવામાં સફળતા મળી છે.
આ કેસમાં કુલ 28 કારો સીઝ કરવામાં આવેલી છે, જેની કુલ બજાર કિંમત 3,76,54,000 થાય છે. આ કેસની મોડસ ઓપરેન્ડાઈ આ હતી કે આરોપીઓ કાર માલિકો પાસેથી ઊંચી દરે કાર ભાડું લેવાની લાલચ આપતા હતા. 2 થી 3 માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા. આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. 3 આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે. મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે, એના વિરુદ્ધમાં કુલ 15 જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે. આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 8 ગુનાઓ, ચીટિંગના 2 ગુનાઓ, મારામારીના 1, જુગારના 2, ચોરીના 1 અને આર્મ્સ એક્ટ હેઠળ પણ 1 ગુના દાખલ થયા છે. બીજા જે 3 આરોપીઓ છે આમાં મયુર સાંડીસ, એના અમરેલી કનેક્શન છે, એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે, પણ અહીંયાથી કાર કેવી રીતે અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા. અને બીજા જે 2 વ્યક્તિઓ છે, યોગેશ પટેલ અને મીત રાઠોડ, એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા. તો આ રીતે કુલ 28 કારો સીઝ કરીને કુલ 3,76,54,000 મુદ્દામાલ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા, આમાં અમરેલી જિલ્લા LCBની ટીમ, અમારા PI અલ્પેશ પટેલ અને PSI મહેન્દ્રસિંહ ગોહિલ અને PSI અમરેલી તાલુકા ચૌહાણ, એમના દ્વારા ઇલેક્શનની વ્યસ્તતા હોવા છતાં પણ આ બહુ સરસ કામગીરી. એ આખા ગુજરાતમાંથી કારો સીઝ કરવામાં આવેલી છે, આમાં સુરત, વડોદરા અને બીજા અમદાવાદ, એના સિવાય દિલ્હીમાંથી પણ કારો સીઝ કરવામાં આવેલી છે. આમાં ફરિયાદી છે લાલજીભાઈ રમેશભાઈ મકવાણા, એની સાથે સાથે 23 સાહેદો છે, જે લોકોએ પણ કીધું કે અમારી કાર પણ એવી રીતે આ લોકો લઈ લીધી, 2-3 માસ સુધી ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કારનો પણ અતોપતો નથી, આ પ્રકારની ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે. એ દસ્તાવેજ પછી કરાવીશ, આ રીતની વાતો કરતા હતા અને જે લોકો ગીરવે લેતા હતા અથવા ઓછા પૈસા આપીને લેવાની વાત કરતા હતા આ લોકોને પણ એવું હતું કે 2-3 માસમાં દસ્તાવેજ થઈ જશે. તો આજે ટોટલ 6 થી 7 માસનું જ છે, કોઈ બહુ નહીં કે 1 થી 2 વર્ષ થઈ ગયા હોય, 5-6 માસમાં જ આ બધું સામે આવ્યું છે. એ અમે સુરત ખાતેથી જ આરોપીઓની ધરપકડ કરી છે, અમારી ટીમો ત્યાં હતી અને 2 થી 3 દિવસ રોકાઈ અને એના પછી સુરત ખાતેથી જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એ ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે, બીજા પણ માણસો આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે, એની તપાસ અત્યારે ચાલુ છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં લાપતા યુવાનની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી. સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ રાજાવાડ ગામનો દિલીપ વાઘેલા છેલ્લા 4 દિવસથી લાપતા હતો, જેની ગતરોજ ચોટીલાની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને લઈ લોકોએ હાઈવે પર ચક્કા જામ કરી હંગામો મચાવ્યો હતો. સમગ્ર બનાવને લઈ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતની ટીમ ચોટીલા પહોંચી હતી. પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધ્યો. મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પરિવારે માંગણી કરી હતી કે આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરીશું નહીં. મારું નામ રાઠોડ કિશોરભાઈ છે, સાયલા તાલુકાનું સાપર ગામ મારું. બનાવ આ લોકોએ ક્યાં મારી રાખ્યો હોય એ કોઈને ખબર નહોતી. અમે ગોતતા હતા અમારી રીતે. દિલીપભાઈ મૂળાભાઈ વાઘેલા નામના વ્યક્તિને ગોતતા હતા. એ મારા મામાનો દીકરો થાય. શનિવારના સાંજે અમને જાણ થઈ દેવસર ગામમાંથી ફોન આવેલો મૂળાભાઈના ફોનમાં. ત્યારે મૃતદેહ અમને મળેલ નહોતો કે તમારો છોકરો અમારી છોકરીને લઈને વયો ગયો છે, એવો અમારી ઉપર આક્ષેપ નાખેલો. કોઈ પ્રૂફ નહોતું એ લોકો પાસે. પછી રવિવારના દિવસે એ લોકોએ કીધું કે અમારી છોકરી અમને મળી ગઈ. પછી મૂળાભાઈએ અને બીજા અમારા ભાઈએ મામા લોકોએ પૂછ્યું કે અમારો છોકરો, તો એ લોકોએ કોણે કીધું મને ખબર નથી, પણ કે ભૂલી જાજો એવું કીધું હતું. પછી મૃતદેહ કે જીવતો અમે તો ગોતતા જ હતા,
જેનો દીકરો હોય તો ગોતતા જ હોય. અમે આ સગાવાલામાં જતા ને ગોતતા, પછી કાલે 3 થી 4ના ગાળામાં ગામમાં જે ગાયું ભેંસું ચારવાવાળા છોકરા હોય એણે ગામમાં વાત કરી કે મરેલો માણસ પડ્યો, મરેલો માણસ પડ્યો. એટલે અમે દોડીને સ્થળ જગ્યા ઉપર ગયા છોકરાઓના કહેવાથી કે કઈ જગ્યાએ પડ્યો. એટલે છોકરાઓએ કીધું એ જગ્યાએ અમે ગયા. એ જગ્યાએ ગયા હતા, 3 દિવસ આશરે મારી નાખ્યો હોય એવા અમને દેખાણો મૃતદેહ ઉપરથી પરિસ્થિતિ મુજબ. પણ એ જે જગ્યાએ અમે મૃતદેહ જોયો ને, અહીંયા આગળના દિવસે મૃતદેહ નહોતો. એટલે એ બોડી અહીંયા લાવીને ફેંકવામાં આવેલી હતી, બરાબર. તાપમાં પડી હતી ખુલ્લી, વગડામાં બહુ ગંભીર પરિસ્થિતિમાં ફૂલાઈ ગયેલી બોડી હતી, બગડી ગયેલી અને જીવાત પડી ગઈ હતી અંદર બોડીની અંદર. હાથના ભાગે માટી હતી જ નહીં, એ લોકોએ કાપી લીધી હોય કે ગમે તે કર્યું હોય છેડછાડ, માટી નથી, હાડકું છે. અમે મૃતદેહ અમારી માંગ પૂરી ન થાય અને આરોપીને કાયદા કે જોગવાઈ મુજબ સજા ન થાય ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી. કલેક્ટર સાહેબશ્રીને અમારી જે માંગ છે એની રજૂઆત કરશું. કલેક્ટર સાહેબશ્રી જો અમારી માંગ સ્વીકારશે તો અમે મૃતદેહ સ્વીકારશું, નહીતર અમે નહીં સ્વીકારવી અને આંદોલન ઉપર ઉતરશું, ઉપવાસ આંદોલન ઉપર. મોળાભાઈ અમીરભાઈ, નાગજીભાઈનો ફોન આવ્યો છે, નાગજીભાઈ ઉપર જ કરું છું. ગામ કે ભાઈ હું જ નથી ઓળખતો, એનો ફોન આવ્યો હતો એટલે હું તમને નંબર આપું છું. મને કાંઈ કહે હું બહાર ગયા હતો, મને ફોન આવ્યો કે છોકરી લઈ ગયા છે. હું પાછો ન્યાય આવ્યો, મેં તપાસ કરી, મને સાંજે લોકોએ પાછી ધમકી આપી. એને કીધું કે અમે 20-25 જણા છીએ રામચોકમાં, આ નાગજીભાઈ. પછી કે તમે નહીં હાજર થાવ તો કે તમારા ઘરના લઈ જઈશું. ખબરમાં તેવું તો હમાસર મળ્યો ને એટલે મેં આવ્યા, હજી મેં તો જોઈએ નથી ખબર પડી. અમારી માંગ પૂરી કરો અને અમારે એટલું જોવાનું છે કે ને સજા પૂરેપૂરી થાય. આ જન્મ થઈ ગયો તો એ જન્મ ટીપમાં જવા જોઈએ, રહેવાનો જોઈએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદની પીવીએમ એન્ડ ક્રિષ્ના સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતી મુસ્કાન મહેબૂબભાઈ કટારિયાએ 99.20 પીઆર સાથે કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મુસ્કાનના પિતા મહેબૂબભાઈ ફ્રૂટની લારી ચલાવે છે. પુત્રી પ્રથમ આવ્યાના સમાચાર જાણી પિતા ભાવ વિભોર થયા અને તેમની આંખમાં હરખના આંસુ આવી ગયા હતા. મુસ્કાન મેડિકલમાં જવા ઈચ્છે છે, પરંતુ તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી સ્કૂલના ટ્રસ્ટીએ સરાહનીય કામગીરી કરી ફી માફ કરી હતી. આજ રોજ 12 સાયન્સનું પરિણામ આવેલ છે, જેમાં યુએમ અને ક્રિષ્ના સાયન્સ સ્કૂલની અમારી વિદ્યાર્થીની મુસ્કાન સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમ મેળવેલ છે, 99.20 પીઆર આવેલ છે. આ માટે હું એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હર્ષની લાગણી પપ્પા જે ફ્રૂટની લારી ચલાવે છે, આર્થિક સ્થિતિ નબળી છે, જેમાં અમારા ટ્રસ્ટી શ્રી જયેશભાઈ લાડાણી, મંજુબેન અને અમારા મેનેજમેન્ટ બધાના સપોર્ટથી એને સાયન્સની જિજ્ઞાસા હતી એ અમે પૂર્ણ કરી અને આજે પણ એને મહેનત કરી અને સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમ મેળવેલ છે એને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 11 સાયન્સ ક્રિષ્ના એન્ડ પીએમ સ્કૂલમાં અભ્યાસ કરેલ છે. આજે જાહેર થયેલ માર્ચ 2024ના બોર્ડના પરિણામમાં મેં સમગ્ર કેશોદ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. તે બદલ હું ક્રિષ્ના એન્ડ પીએમ સાયન્સ સ્કૂલના મેનેજમેન્ટ જયેશભાઈ લાડાણી, બોધુભાઈ તેમજ મંજુ મેડમનો દિલથી આભાર માનું છું, તેમજ મારા શિક્ષકશ્રીઓ અને માતા પિતાઓનું હું પણ દિલથી આભારી છું. આજના આવેલા રિઝલ્ટમાં 99.20 પીઆર સાથે હું સમગ્ર કેશોદ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંકે આવેલું છું અને આગળ પણ મેડિકલ ફિલ્ડમાં હું આગળ વધવા માંગુ છું અને જે મારું અને મારા માતા પિતાનું સપનું છે તેમાં જે સાકાર કર્યું છે તે બદલ પીવીએમ ક્રિષ્ના સાયન્સ સ્કૂલના મેનેજમેન્ટ ટ્રસ્ટીસીઓ બધાનો આભાર માનું છું. મહીસાગર જિલ્લામાં સંતરામપુર વિધાનસભા મત વિસ્તારમાં બુથ કેપ્ચરિંગના પ્રયાસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયોને લઈને સંતરામપુર પોલીસ પણ હરકતમાં આવી છે. સંતરામપુરના પ્રથમપુર ગામે આ બુથ કેપ્ચરિંગ થયાનું જાણવા મળ્યું. આ વિડીયોને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મતદાન મથક મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં મોબાઈલ લઈ આવ્યો હતો. આ અંગે સંતરામપુર પોલીસે વિજય ભાભોરની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. જી સર, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાત રાજ્યમાં જે ગઈકાલે મતદાન થયેલું એ મતદાન મથકમાં એક વિડીયો મતદાન મથકમાં ગેરરીતિ કરતો વિડીયો વાયરલ થયેલો. એ વાયરલ વિડીયોના આધારે આજે મામલતદાર સંતરામપુરે એક ફરિયાદ આપેલી છે, જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ એ વિડીયોમાં દેખાય છે અને જે કોઈ ચોક્કસ પક્ષનો પ્રચાર કરતો એવું જણાય આવેલા એના આધારે પ્રાથમિક રીતે પહેલાં ફરિયાદ દાખલ કરી એની તપાસ ચાલુ છે. એ હાલ અનનોન છે, પણ એની તપાસ દરમિયાન જો જરૂર પડશે તો કરવામાં આવશે. હાલ તપાસ ચાલુ છે,
ઇન્કવાયરી ચાલુ છે? ના, હજી તો તપાસ ચાલુ છે, આજે જ ગુનો દાખલ થયેલો છે. અને આ બુથ સંતરામપુર એસીનું 220 નંબરનું છે, પ્રથમપુર ગામ છે. તો કાયદેસરના લોકપ્રતિનિધિ ધારા મુજબ અને આઈપીસી એક મુજબ કાર્યવાહી કરવાનું છે. હાલ કોઈ રેકોર્ડ ઉપર આવી માહિતી નથી, પણ આવશે તો કાર્યવાહી કરશું. તપાસ દરમિયાન શું કોલોધોલ આવે છે? તપાસ ચાલુ છે, આજે જ ગુનો દાખલ થયો છે, એટલે આગળની કાર્યવાહી હશે તો જણાવવામાં આવશે. કલ રાત કોઈ વિડીયો વાયરલ હોય કે જિસમે કોઈ એક ઇન્સાન પોલિંગ બુથ કે અંદર જાકે વિજય બાબર નામ કહી આદમી હૈ તો વહાં જાકે વો વિડીયો મેં અનાપ શનાપ બોલ રહા હૈ ઓર વહાં પે બુથ કેપ્ચરિંગ કા એક ઇસ ટાઇપ કા દિખાઈ દે રહા હૈ જો બોગસ વોટિંગ ભી કર રહા હૈ વહાં પે વો સારા મતલબ વોટ ડાલ રહા હૈ ઉસ જિસે ઉસકો દિખા દે તો ઉસકે હિસાબ સે હમને જરૂરી કલમ હૈ ઉસમે લગાઈ હુઈ હૈ આઈપીસી કી ઇવન આરપીઆઈ કી તો આઈપીસી કી કલમ મેં હમને લગાઈ હુઈ ઉસમે 171 એફ લગાઈ હુઈ હૈ જિસમે કે ઇમ્પર્સોનેશન કિયા હુઆ હૈ ઉસે ઓર ઇન્ફ્લુએન્સ અપના દિખા રહા હૈ RPA के भी हमने रिप्रेजेंटेशन ऑफ पीपल एक्ट की भी हमने कलम में लगाई हुई है जिसमें कि 128 है कि मेंटेनेंस ऑफ सीक्रेसी तो वो उसने पूरा नहीं कराया उसने फॉलो. दूसरा ये लगाया हुआ है हमने कि 131 कि डिसऑर्डरली कंडक्ट यहाँ पे करा लिया है. साथ में 132 लगाई है RPA की कलम जिसमें कि ये डिसकंडक्ट की पेनल्टी जिसमें दी गई है उसमें डिसकंडक्ट भी ग्रॉस डिसकंडक्ट इसमें मालूम पड़ रहा है. साथ में RPA की 135(1)(b) लगाई हुई है जिसमें ऐसा माना गया कि कोई वोट किसी और का ही बंदा खुद डाल रहा है उसकी जगह पर तो वो एक चीज़ इसमें आ रही है. तो ये इसके साथ साथ जो मोबाइल लेके वो बंदा अंदर गया तभी उसको वीडियो ले पाया तो ये महिसागर कलेक्टर श्री है तो उनके और जो जाहिरनामा है उसका भंग करा गया है तो उसकी भी 188 आईपीसी की कलम हमने लगाई गई है. तो जैसे ही हमने ये एफआईआर अभी रजू करी है उसके साथ में हमने जो दो आरोपी है इसके ये विजय काबर और उसके साथ में जो પાર્ટી કે એજન્ટ હે ઉ દોનો કે હમને અરેસ્ટ કર લિયા તત્પર કી ગઈ હે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ અને લેપટોપ ની ચોરી કરનાર આરોપી કિશન કમલાશંકર દુબે ની લિંબાયત વિસ્તાર માંથી ધરપકડ કરી છે. આરોપી પાસે થી અલગ અલગ કંપની ના મોબાઈલ લેપટોપ મળી કુલ રૂપિયા 1,73,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સુરત રોજગારી માટે આવ્યો હતો, પરંતુ ઘણા દિવસો વીત્યા બાદ કોઈ રોજગારી ન મળતા તે ચોરી ના રવાડે ચડ્યો હતો. વાંકાનેર પાસે જાલ સિક્કામાં પંચાળ પ્રદેશની આદ્ય શક્તિ શ્રી હોલ માતાજી મંદિરે હજારો ભાવિ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં 17મો વાર્ષિક વૈશાખી બીજ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ધ્વજારોહણ, ચંડીયજ્ઞ, મહાપ્રસાદ, સંતવાણી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વૈશાખી બીજ મહોત્સવમાં ગામે ગામથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. મહોત્સવમાં સંતો, મહંતો, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા શ્રી હોલ માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ પ્રભાતભાઈ લોખીલ અને સલાહકાર સમિતિ દ્વારા અથાગ જહેમત ઉઠાવવામાં આવી હતી. બોલો હોલ માત કી જય. સુર મંગલ મંગલ્ય શ્રી સરસ્વતી સાથે કે શ્રીને તંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ હોલ માતાજીનું મંદિર છે એ વાંકાનેર તાલુકામાં ચાલસિકા ગામની બાજુમાં આવેલ છે. આ અત્યારે આ 17મો પાટોત્સવ માતાજીનો ઉજવાઈ રહ્યો છે અને અત્યારે જો મુખ્ય પ્રવૃત્તિ જોઈ તો અત્યારે અહીંયા મંદિરની અંદર 500 ગાયો છે, ગૌશાળા સરસ મજાની ચલાવવામાં આવે છે, 8-9 ગામોને મફત છાશ આપવામાં આવે છે, પારેવા ચકલાઓને છણ નાખવામાં આવે છે, હરિહરને હાકલ બોલાવવામાં આવે છે, અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે, કોઈ પણ ખાવાવાળો વર્ગ આવે એમને ફ્રી ઓફ ભોજન આપવામાં આવે છે બે ટાઈમ. એવું આ સુંદર મજાનું અને જંગલમાં રમણીય સ્થળ છે, મા હોલમાં અહીંયા બિરાજમાન છે. આજે 700 વર્ષ જેવો એમનો પ્રાગટ્યનો સમય થયેલો છે. મા ભગવતીના અનેક પરચાઓ પૂરેલા છે. મા ભગવતીએ ખૂબ ખૂબ આ વિસ્તારને પશ્ચિમ દ્વાર કહેવાય છે, જે આ પાંચાલ ધરતીનું પશ્ચિમ દ્વાર કહેવાય છે. આ પશ્ચિમ દ્વારમાં મા રક્ષણ માટે મા ભગવતી હોલ આજે બિરાજમાન છે. સુરતના અમરોલીમાં થોડા દિવસો પહેલા હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેને લઈ અમરોલી પોલીસે સાવરકુંડલાથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો શાકભાજીના વેપારી ઉપર ધંધાની અદાવત રાખીને એક અજાણ્યા શખ્સે તલવાર અને ચપ્પુથી હુમલો કર્યો હતો, જેમાં પુત્રની નજર સામે જ પિતાની હત્યા કરવામાં આવી હતી, જેમાં વેપારીના પિતાનું મોત થયું હતું અને ઈજાગ્રસ્ત ભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અમરોલી પોલીસે એક બાળ કિશોર સહિત 4ની ધરપકડ કરી હતી. અમરોલી પોલીસ સ્ટેશનમાં ગઈ 6 તારીખે કોસાડાવાસમાં એક હત્યાનો બનાવ બનેલો હતો. એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક 4 રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે. એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા ઉપર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા.
તો એ બાબતે આરોપી એવું કહ્યું હતું કે અમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં, એ બાબતે અમને બોલાચાલી થઈ હતી. તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો, જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા બે જણને ઈજા થયેલી છે. આ ગામે ચાર આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અપ્ત. નમસ્કાર.